तो बौद्ध धर्म ने लगती गुफाओं एक बार नंबर है जब कुल 34 गुफाओं
સાથે હિન્દુ ધર્મને લગતી ગુફાઓ આવેલી છે. અને ત્રણ નંબર જૈન ધર્મને લગતી ગુફાઓ કઈ છે? તો કે 30 નંબર થી અને 34 નંબરની ગુફાઓ છે. તે કયા ધર્મને લગતી છે? તો કે જૈન ધર્મને લગતી છે. ખાસ યાદ રાખજો કે કે જે ઇલોરાની ગુફાઓમાં કુલ 34 ગુફાઓ આવેલી છે તેમાંથી 1 થી ને 12 ગુફાઓ છે તે કયા ધર્મને લગતી છે? તો કે 1 થી ને 12 ગુફાઓ તે બૌદ્ધ ધર્મની ગુફાઓ છે. જ્યારે 13 નંબર થી અને 29 નંબરની ગુફાઓ કે 13 થી અને 29 નંબરની ગુફાઓ તે હિન્દુ ધર્મની ગુફાઓ છે. કયા ધર્મની છે 13 થી ને 29? તો કે 13 નંબર થી ને 29 નંબરની ગુફાઓ હિન્દુ ધર્મને લગતી છે. જ્યારે 30 થી અને 34 નંબરની તે કયા ધર્મની ગુફા છે? તો કે 30 થી અને 34 નંબરની ગુફાઓ જૈન ધર્મની છે. કયા ધર્મની છે? તો કે 30 થી અને 34 જૈન ધર્મની ગુફાઓ છે. તો કે રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું. કે રાષ્ટ્રકૂટ એટલે કે સોલંકી વંશના રાજાઓના સમયનો હિન્દુ ધર્મની ગુફાઓનો નિર્માણ થાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કોના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું? તો કે રાષ્ટ્રકૂટ રાજાઓના સમય. કયા સમયમાં? તો કે રાષ્ટ્રકૂટ રાજાઓનો જ્યારે સમય હતો એ સમયની અંદર કે હિન્દુ ધર્મની ગુફાઓ છે તે બનાવવામાં આવે છે. તો કે એમાં 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે. એ એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલો છે જે 50 મીટર લાંબો, 33 મીટર પહોળો અને 30 મીટર ઊંચો છે. કે હવે આપણે જોયું કે 13 નંબરથી ને 29 નંબર સુધી કોની છે ગુફાઓ? તો કે હિન્દુ ધર્મની છે. કોની છે? હિન્દુ ધર્મની ગુફાઓ છે. તો કે એમાં જે 16 નંબરની ગુફા છે, 16 નંબરની ગુફામાં કોનું મંદિર આવેલું છે? કૈલાસ મંદિર. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કૈલાસ મંદિર છે તે કયા નંબરની ગુફામાં આવેલું છે? તો કે 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે. અને એ મંદિર છે તે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે. જે કૈલાસ મંદિર છે તે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે. હવે તેની 50 મીટર લાંબુ કેટલું છે? તો કે 50 મીટર લાંબુ છે, 30 મીટર પહોળો છે અને 33 મીટર પહોળો છે અને 30 મીટર ઊંચો છે. ખાસ યાદ રાખજો કે 50 મીટર લાંબુ, 33 મીટર પહોળો અને 30 મીટર ઊંચો છે. તો કે અહીં તમારે જે કૈલાસ મંદિર જોવા મળે છે. પણ દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓ સરસ મજાના કોતરણી વાળા ઝરૂખા આવેલા છે, દરવાજા આવેલા છે, અલગ અલગ પ્રકારના સ્તંભો આવેલા છે અને તેના કારણે તેની શોભાયમાન બહુ વધારે છે. તેનું આપણે વર્ણન પણ ના કરી શકીએ તેવું આ કૈલાસ મંદિરની કોતરણી વગેરે જાણીતી છે. તો કે દુર્ગમ પહાડવાળા વિસ્તારમાં આવેલી ઇલોરાની ગુફાઓ ઈસવીસન 600 થી ઈસવીસન 1000 ના પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે. કે જ્યાં ઇલોરાની ગુફાઓ છે તો કે તે બહુ પ્રાચીન ગુફાઓ છે. અને ક્યારે બનાવવામાં આવેલી, કયા સમયગાળાની અંદર? તો કે જ્યાં ઇલોરાની ગુફાઓ છે તે ઈસવીસન 600 થી ઈસવીસન 1000 ના સમયગાળા દરમિયાન આ ઇલોરાની ગુફાઓ છે તે બનાવવામાં આવી હતી. અને દુર્ગમ પહાડ વિસ્તારની અંદર આ ગુફાઓ બનાવવામાં આવેલી. તો કે બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત પવિત્ર
तो के एलिफंटा ने गुफाओ, तो के एलिफंटा ने गुफाओ क्या आवेली छे, तो के महाराष्ट्र राज्य में आवेली छे, क्या आवेली छे महाराष्ट्र में, એટલે કે હવે ત્રણ ગુફાઓ મહારાષ્ટ્ર ની અંદર થશે, તો કે કઈ ત્રણ ગુફાઓ મહારાષ્ટ્ર ની અંદર થશે, તો કે અજંતા ની ગુફાઓ, ઇલોરા ની ગુફાઓ અને એલિફંટા ની ગુફાઓ, અજંતા ની, ઇલોરા ની અને એલિફંટા ની ગુફાઓ, આ ત્રણે ત્રણ ગુફાઓ ક્યાં આવેલી છે, તો કે ત્રણે ત્રણ ગુફાઓ મહારાષ્ટ્ર માં આવેલી છે, તો કે એલિફંટા ની ગુફાઓ છે તે
આપણને જોવા મળે છે કે ત્રિકુટી ગુફા જે કયા નામની ગુફામાં જોવા મળે છે તો કે ગુફા નંબર 1 માં આપણને જોવા મળે છે તો કે ઈસવીસન 1987 માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાને સ્થાન આપવામાં આવેલું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને પરીક્ષામાં વારંવાર પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાતો હોય છે કે નીચેનામાંથી કઈ ગુફાને યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાની અંદર સમાવેશ કરવામાં આવેલો છે પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન પૂછાતો હોય છે એટલે ખાસ તમારે આ પ્રશ્ન યાદ રાખવાનો છે તો કે આની અંદરથી 3 પ્રશ્નો પૂછાઈ શકે કેટલા પ્રશ્નો પૂછાઈ શકે છે તો કે 3 પ્રશ્નો પૂછાઈ શકે છે કયા 3 પ્રશ્નો પૂછાઈ શકે છે તો કે એક કે એલિફન્ટાની ગુફાઓનો કઈ સાલમાં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાની અંદર સમાવેશ કરવામાં આવેલો છે શું આવશે જવાબની અંદર 1987 માં એલિફન્ટાની ગુફાઓને ક્યારે સમાવેશ કરવામાં આવે વૈશ્વિક વારસાની અંદર તો કે 1987 માં બીજો પ્રશ્ન પૂછાઈ શકાય કે એલિફન્ટાની ગુફાઓ છે તેને કોણે વૈશ્વિક વારસામાં સમાવેશ કર્યો છે તો શું આવશે યુનેસ્કો દ્વારા કોના દ્વારા યુનેસ્કો દ્વારા અને ત્રીજો પ્રશ્ન પૂછાઈ શકે નીચેનામાંથી કઈ ગુફાનો વૈશ્વિક વારસામાં સમાવેશ થયેલો છે તો ઓપ્શનમાં આપેલા હોય જંતાની ગુફાઓ ઇલોરાની ગુફાઓ કે એલિફન્ટાની ગુફાઓ કે એક પણ નહીં આવા 4 ઓપ્શન આપેલા તો જવાબમાં શું આવશે વૈશ્વિક વારસાની અંદર કઈ ગુફાઓનો સમાવેશ થાય છે તો કે એલિફન્ટાની ગુફાઓ એલિફન્ટાની ગુફાઓને કઈ સાલની અંદર વૈશ્વિક વારસાની અંદર સમાવેશ થયો છે તો કે 1987 ની દ્વારા 1987 માં અને કોના દ્વારા આમને વૈશ્વિક વારસો આપવામાં આવે છે તો કે યુનેસ્કો દ્વારા કોના દ્વારા તો કે યુનેસ્કો દ્વારા તો ખાસ તમારે આ પ્રશ્ન યાદ રાખવાનો સાલ યાદ રાખજો કે વૈશ્વિક વારસામાં કઈ સાલનો સ્થાન મળ્યો હતો 1987 માં સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે ખાસ પ્રશ્ન યાદ રાખવાનો કે એલિફન્ટાની જે ગુફાઓ આવેલી છે તેને જ્યારે સ્થાનિક જે માછીમારો છે તે સ્થળને એલિફન્ટાની ગુફાઓને તે સ્થળને કયા નામે ઓળખે છે તો કે ધારાપુરી તરીકે ઓળખે છે કે ત્યાંના જે માછીમારો છે એલિફન્ટા જે ક્યાં આવેલી છે ક્યાં આવેલી છે એલિફન્ટાની ગુફાઓ તો કે અરબ સાગરમાં આવેલી છે ક્યાં આવેલી છે તો કે અરબ સાગરમાં આવેલી છે અરબ સાગરની અંદર જે માછીમારો છે તેને આ સ્થળને તે કયા નામે ઓળખે છે તો તે સ્થળને આ લોકો ધારાપુરી તરીકે ઓળખે છે કયા નામે ઓળખે છે તો કે તે ધારાપુરી તરીકે ઓળખે છે હવે આગળ આપણે જોવાનું છે મહાબલીપુરમ શું જોવાનું છે આગળ આપણે મહાબલીપુરમ આપણે અલગ અલગ ગુફાઓનો અભ્યાસ કર્યો તો કે આ દરેક ગુફાઓ ક્યાં આવેલી હતી તો કે દરેક ગુફાઓ મહારાષ્ટ્રમાં આવેલી હતી હવે મહાબલીપુરમ વિશે અભ્યાસ આપણે આગળના ભાગમાં કરીશું